संसारमा सर्वश्रेष्ठ पोस्त पायमा संसारमा सर्वश्रेष्ठ पोस्त पायमा वाचे जे तैने हर हमें संडे स्कूल के बच्चे ऊपर चले जाइए The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it and obey, it will help you all the way. Oh, the best book to read is the Bible. Bible padho aur उसे मानो आज्ञा मानते होवे पढ़ते तुम जा बाइबल पढ़ो और उसे मानो आज्ञा मानते होवे पढ़ते तुम जा जीवन में पाप है विघाती है बचने का मार्ग ये खाती है जो माने वो मनुष्य बच जाता है जीवन का आनंद वो पाता है बाइबल पढ़ो और उसे मानो आज्ञा मानते हुए पढ़ते तुम जा Our loving and living Heavenly Father, in the exalted name of Lord Jesus Christ, we humble ourselves and come before Thy holy presence with worship, thanksgiving, and adoration this morning. Amara Swargiya Premal Pita, Aje Savare, Amara Tarnar Prabhu Isu Krishna, Unchana Unnat Nama, Stuti Bhajan Aradhana Sate, Tamara Charanama Me Abhiyeche. By faith we take refuge in the victory of the sprinkling of the precious blood of the everlasting covenant, the blood of Lord Jesus Christ. વિશ્વાસથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના સનાતન કરારના રક્તના છંટકાવના વિજયની નીચે પોતાને લાવીએ છે. We rebuke and bind all the seen and unseen works of the enemy in the exalted name of Lord Jesus Christ. શત્રુના દ્રશ્ય અદ્રશ્ય સર્વ કામોને પ્રભુ ઈસુના ઉચ્ચ કરાયેલા નામમાં બાંધીએ છે. Keep all our thoughts under thy control. અમારા સર્વ વિચારોને તમારા વશમાં રાખો. All of us may receive our full portion from thy loving heart, from thy throne. તમારા પ્રમાણ હૃદયમાંથી તમારા સિંહાસન પરથી અમ પ્રત્યેકના જે હિસ્સો અને ભાગ તે અમને પહોંચતો કરો વેધર વી નો લોસ ઓર લીકેજ ઓફ ધ ફુલ હોલી હેવનલી કાઉન્સિલ તમારા સંપૂર્ણ સ્વર્ગીય યોજનામાંથી કોઈ પણ બાબત ચૂકી ના જવાય વેલકમ ઇક્વલી એવરીવન હુ આર કમિંગ ટુ ધાઈ પ્રેઝન્સ જેઓ તમારી હજુરમાં આવ્યા છે સર્વનો તમે સ્વીકાર કરો એન્ડ વી પ્રે લોર્ડ ધેટ None of us may go away empty from thy presence. અમારી પ્રાર્થના છે પ્રભુ તમારી હાજરીમાંથી કોઈ ખાલી હાથે પાછું ન જાય. Thy longing heart may be satisfied. તમારા પ્રેમાળ હૃદયને તૃપ્તિ મળે. Our deepest need may be met. અને અમારી ઊંડામાં ઊંડી જરૂરિયાત પૂરી પડે. And give us a determined heart to search thy word. અને તમારા વચનને શોધવાને માટે દ્રઢ મન આપો. And with a trembling heart to obey thy word. વળી તમારા વચનને માનવાને ધ્રુજતું હૃદય આપો એન્ડ લોર્ડ વી પ્રે ધેટ બાય ધ પાવર ઓફ ધ હોલી સ્પિરિટ એવરી વર્ડ મે બી લાઈક હેમર એન્ડ ફાયર અકોર્ડિંગ ટુ ધ પ્રોમિસ ઇન જેરેમિયા 23:29 જેરેમિયા 23:29 માં તમારી પ્રતિજ્ઞા પ્રમાણે હે પ્રભુ પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા પ્રત્યેક વચન હથોડા અને અગ્નિ સમાન કામ કરે ઓલ હેઝિટેશન ટુ એક્સેપ્ટ એન્ડ ઓબે ધ વર્ડ મે બી ટેકન અવે અને તમારા વચનને માનવામાં અને આધીન થવામાં તમામ અવરોધોને દૂર કરવામાં આવે ગિવ અસ ધાઈ થોટ્સ એન્ડ ધાઈ વર્ડ તમારા વિચારો અને તમારા શબ્દો અમને આપો એન્ડ વી ગિવ ધી ઓલ ધ ગ્લોરી સર્વ મહિમા તમને આપીએ છે એનીવન વિથ એની સ્પેશિયલ નીડ મે બી મેટ ઓફ ધી કોઈની ખાસ જરૂરિયાત હોય તો તે પૂરી પાડજો ગિવ ધી ઓલ ધ ગ્લોરી એન્ડ પ્રે વિથ થેન્કસગિવિંગ ઇન ધ એક્ઝાલ્ટેડ નેમ ઓફ અવર લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ સર્વ મહિમા તમને આપતા અમારા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના ઉચ્ચ અને ઉન્નત નામથી માંગીએ છીએ આમેન
We are turning to Book of Acts in chapter 1 and verse 11. પ્રેરિતના કૃત્યના પહેલા અધ્યાયની 11મી કલમ તરફ આવીએ. We are reading together and prayerfully please. સાથે મળીને પ્રાર્થના પૂર્વક વાંચીએ. Book of Acts and chapter 1 and verse 11 together. પ્રેરિતના કૃત્ય પહેલો અધ્યાય 11મી કલમ સાથે વાંચીએ. પ્રેરિતો કે કામ એક અધ્યાય ઓર 11વા પદ સાથ મિલકર પડેંગે. Which also said, even of Galilee, we stand gazing up into heaven, the same Jesus, which is taken up from you into heaven, shall also come in like manner as he has seen him, go into heaven. May the Lord add his blessing to his word. પ્રભુ પોતાના વચન પર પોતાનો આશીર્વાદ આપો. મે ધ લોર્ડ સ્પીક ટુ અસ. વચનો પર આપને આશીષ દે. મે ધ લોર્ડ સ્પીક ટુ અસ. પ્રભુ આપણી સાથે વાત કરો. પ્રભુ અમારે સાથે વાત કરે. This wonderful theme of his second coming is from the heart of God. તેના પુનરાગમનનો જે અદ્ભુત પ્રતિજ્ઞા છે તે દેવના વચનમાં હૃદયમાંથી છે. ઉસકે પુનરાગમન કે યે જો અદ્ભુત વચન હે ઉસકે હૃદય કા બોજ હે. There are three things which are close and which are precious in the heart of God. દેવના હૃદયમાં ત્રણ બાબતો બહુ નિકટની અને મૂલ્યવાન છે. પરમેશ્વર કે હૃદય મે તીન બાત બહુત હી મહત્વપૂર્ણ ઓર નિકટની મૂલવાન હે. એન્ડ ધીસ થિંગ્સ વર હિડન ઇન ધ ઓલ્ડ ટેસ્ટામેન્ટ ટાઈમ્સ. જૂના કરારમાં આ વાતો છુપાયેલી હતી. પુરાને નિયમે યે બાતે છીપી હુઈ થી. બટ ઇન ધ ન્યુ ટેસ્ટામેન્ટ ટાઈમ્સ ધીસ થિંગ્સ વર રિવીલ્ડ. પરંતુ નવા કરારના સમયમાં આ બાબતો પ્રગટ કરવામાં આવી છે. લેકિન નયે નિયમ કે સમય યે સારી બાતે ખોલ દી ગઈ હે. એન્ડ વન ઇઝ ધ મિસ્ટરી ઓફ ધ ગોસ્પલ. એક તો છે સુવાર્તાનો મર્મ. ઉનમે સે એક હે સુસમાચાર કા મર્મ. ગોડ્સ ફ્રી ઓફર ઓફ સાલ્વેશન ટુ એવરી હ્યુમન બીઈંગ ઇરરેસ્પેક્ટિવ ઓફ કન્ટ્રી કલર કલ્ચર બેકગ્રાઉન્ડ એન્ડ એવરી વન ઇઝ ઓફર્ડ ફ્રીલી બાય ધ ગ્રેસ ઓફ ગોડ્સ સાલ્વેશન એન્ડ ધેટ ઇઝ અ ફર્સ્ટ મિસ્ટરી. જે પહેલો મર્મ તે તો એ છે કે કોઈ પણ દેશના કોઈ પણ ભાષાના રંગ કે રૂપ કે કુટુંબના કોઈ પણ વ્યક્તિને દેવની કૃપા દ્વારા ઈસુ ખ્રિસ્તની મારફતે તારણનું વિના મૂલ્ય દાન. સબસે પહેલા ભેદ તો યે હે કે કિસી ભી કુલ ભાષા ઓર દેશ યા જાતિ કે લોગો કે લિયે મસીહ ઈસુ મે પરમેશ્વર કા કૃપા દાન પાપો કી ક્ષમા હે. એન્ડ વી ફાઇન્ડ ઇટ ઇન એફેસિયન્સ ચેપ્ટર 6 વર્સ 19 ધ મિસ્ટરી ઓફ ધ ગોસ્પલ. એફેસી છઠ્ઠા અધ્યાયની 19મી કલમમાં આપણે વાંચીએ જે સુવાર્તાનો મર્મ. ઓર એફેસીઓ કી 6 અધ્યાય કે 19 પદ મે હમ પઢતે હૈ સુસમાચાર કા ભેદ. એન્ડ સેકન્ડ પ્રેશિયસ થિંગ ટુ ધ હાર્ટ ઓફ ગોડ. વડી દેવના હૃદયને જે બીજી મૂલ્યવાન વાત તે આ છે. ઓર પરમેશ્વર કે હૃદય કી જો દૂસરી બહુમોલ વાત હૈ વો યે હૈ. ઓલસો ધ સેકન્ડ મિસ્ટરી રિવીલ્ડ only in the new testament. જે બીજો મર્મ કેવળ નવા કરારમાં પ્રગટ કરવામાં આવ્યો છે. યે દૂસરા ભેદ ભી કેવળ નયે નિયમ મે બતાયા ગયા હૈ. We find it in Ephesians chapter 5 verse 32 the mystery of the church. એફેસી 5 અને 32 માં તે મંડળીનો મર્મ છે. એફેસીઓ કી પત્રી 5 અધ્યાય કે 32 પદ મે યે તો કલિસિયા કા ભેદ હૈ. જો અ જેન્ટાઇલ રિડીમ્ડ બાય ધ પ્રેશિયસ બ્લડ ઓફ ધ લોર્ડ થ્રુ ફેઇથ ઇન ધ ગોસ્પેલ ફ્રીલી may being made as one body the church. યહૂદીઓ કે વિદેશીઓ જેઓ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન રક્ત દ્વારા ઉદ્ધાર પામે છે તેઓને એક શરીરના રૂપમાં અર્થાત મંડળીમાં એક કરવામાં આવે છે. યહૂદી હો યા અન્ય જાતિ હો જો પ્રભુ ઈસુ મસીહ કે દ્વારા ઉદ્ધાર પાતે હૈ ઉને એક દેહ મે યાને કલીસિયા મે મિલાયા જાતા હૈ. એન્ડ ધીસ ઇઝ ધ મિસ્ટરી ઓફ ધ ચર્ચ. આ તો મંડળીનો મર્મ છે. યે તો કલીસિયા કા ભેદ હૈ. And the third mystery is the mystery of the rapture. અને ત્રીજો મર્મ છે તે ઉંચકાઈ જવાનો મર્મ છે. ઓર તીસરા જો ભેદ હે વો તો ઉઠાય જાને કા ભેદ હે. And the mystery of the rapture we find in 1 Corinthians chapter 15 and verse 51. પહેલું કરંથી 15માં અધ્યાયની 51મી કલમમાં આ મર્મ આપણને મળે છે. પહેલા કુરંથી 15વા અધ્યાય ઓર 51 પદ મે હમે ઇસ ભેદ કો દેખને કો મિલતા હે. A ruined rebellious sinner by the gospel transformed and added to the church being prepared for the rapture. પાપ ને કારણે બરબાદ થયેલો પાપી પ્રભુની કૃપાથી ઉદ્ધાર પામીને મંડળીનો ભાગ બને છે
અને તૈયાર કરવામાં આવે છે જેથી કરીને તે ઉંચકી લેવાય. પાપ કે લી કારણ બરબાદ હુઆ હુઆ પાપી પરમેશ્વર કે અનુગ્રહ કે દ્વારા ઉદ્ધાર પાતા હૈ ઓર કલીસિયા મે મિલાયા જાતા હૈ તાકિ ઉસે ઉઠા લિયા જાય. And these three things are told in the scripture as glorious things. આ ત્રણ બાબતોને શાસ્ત્ર મહિમિત વાતો કહે છે. ઇન તીન બાતો કો પરમેશ્વર કા વચન મહિમિત વાતે બતાતા હૈ. First, it's a glorious gospel, 2 Corinthians 4:4. બીજું કોરિન્થી 4:4 અનુસાર આ મહિમાવંત સુવાર્તા છે. સબસે પહેલે તો દૂસરા કોરિન્થી 4:4 યે મહિમિત સુસમાચાર હૈ. And secondly, Ephesians 5:27, glorious church. એફેસી 5મો અધ્યાય 27મી કલમ મહિમાવંત મંડળી. દૂસરા એફેસી 5:27 મહિમિત કલીસિયા. And Titus 2:13 glorious coming appearing of the Lord Jesus Christ. અને તીતસ બીજા અધ્યાયની 13મી કલમ પ્રભુ ઈસુના પ્રગટ થવાની મહિમા. તીતુસ 2:13 પદ પ્રભુ ઈસુ મસીહ કે પ્રગટ હોને કી મહિમા. Now when we want to think about the Lord's coming, હવે જયારે પ્રભુના પુનરાગમન વિશે વિચાર કરવા માંગીએ છે, અબ જો હમ પ્રભુ કે પુનરાગમન કે વિષય મે દેખના માંગતે હૈ, ફોર અવર કન્વીનિયન્સ વી ડિવાઇડ ઇન ટુ 7 પાર્ટ્સ. આપણી સવલત ને ખાતર આપણે એને 7 ભાગમાં વહેંચી કાઢીએ છે. અમારી સુવિધા કે લીએ હમ ઇસે 7 વિભાગોમાં વિભાજિત કરતે હૈ. એન્ડ ધ ફર્સ્ટ પાર્ટ વી વોન્ટ ટુ નેમ ઇટ એઝ પ્રીલ્યુડ ટુ હિઝ કમિંગ ઓર ધ બેકગ્રાઉન્ડ ઓફ હિઝ કમિંગ. પહેલો ભાગ તો તે છે કે પ્રભુ ઈસુના પુનરાગમનનો એની પ્રસ્તાવના. પહેલા જો ભાગ હૈ વો પ્રભુ ઈસુ કે પુનરાગમન કી પ્રસ્તાવના. એન્ડ સેકન્ડ વી વોન્ટ ટુ કન્સિડર ધ પ્રોક્લેમેશન ઓફ હિઝ કમિંગ. બીજી બાબત પ્રભુ ઈસુના પ્રગટ થવાની પુનરાગમનનું પ્રગટ થવું. દૂસરી જો વાત હૈ પ્રભુ ઈસુ કે પ્રગટ હોને કા અગ્રઘોષક ઓર સિમ્પલી ધ promises and the prophecies in the scripture about his coming, how they are fulfilled already and being fulfilled. કઈ રીતે પ્રભુના પુનરાગમન વિશેની પ્રતિજ્ઞાઓ પૂરી થઈ રહી છે કે પૂરી થઈ ચૂકી છે. જો વાત હૈ ઉસમે પ્રભુ ઈસુ મસીહ કે પુનરાગમન કે લીએ જો પ્રતિજ્ઞાએ વચન દિયે ગયે હો કિસ પ્રકાર પૂરે હો ચુકે હૈ ઓર હો રહે હૈ. And thirdly, the program of his coming. ત્રીજું તેના આવવાનો કાર્યક્રમ. और तीसरी बात है उसके आने का कार्यक्रम. By God's grace, as we have seen this morning, there are 2 parts of his coming. પ્રભુ ની કૃપા થી આજે સવાર આપણે જોઈ ગયા કે તેના આગમન ના 2 વિભાગ છે. પરમેશ્વર કે અનુગ્રહ સે આજ સુબહ હમને દેખા ઉસકે આગમન કે 2 વિભાગો કો. And many confusions, many questions, many doubts are there because people don't differentiate between the first part of his coming and the second part of his coming. પ્રભુ ઈસુના પુનરાગમનના 2 ભાગને જો આપણે અલગ ન પાડીએ તો અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે, શંકાઓ કુશંકાઓ ઉભા થાય છે. પ્રભુ ઈસુ કે વાપસ લોટને કે જો હે ઉસકે દોનો વિભાગો અલગ સે હમ ના દેખે તો કઈ પ્રકાર કે પ્રશ્ન સમસ્યાએ શંકાએ હમારે મનો મે જાગતી હૈ. So we should know about the program of his coming. માટે પ્રભુ ઈસુના આવવાનો જે પ્રોગ્રામ છે તે આપણે જાણવો જોઈએ. અબ ઉસકે આને કા જો કાર્યક્રમ હૈ ઉસે ભી હમે જાન લેના ચાહિયે. એન્ડ ધેન ધ પેરેન્થેસિસ ઓર ધ ગેપ ઇન હિઝ કમિંગ. વળી પ્રભુ ઈસુના પુનરાગમનની વચ્ચે જે ગાળો છે તે વિશે. ઓર પ્રભુ ઈસુ કે આને કે સમય કે બીચ જો સમય હૈ સમયાંતર હૈ ઉસકે વિષય મે. ડોન્ટ બી અફ્રેડ. Everything we can understand, everything is simple only. અને બીજો નહીં, બધું સરળ જ છે, તમે બધું સમજી શકશો. ડરના નહીં, એ બહુ જ સરળ વાત છે, આપ સમજ પાઓગે. And topics may be high sounding, but the matter, the Holy Spirit has laid out very plainly. કદાચ આ જે વિષયો છે તે બહુ મોટા મોટા લાગે, પરંતુ પવિત્ર આત્માએ બહુ સરળ બનાવ્યું છે કે આપણે એને સમજી શકીએ. ये जो विषय के बारे में हम बता रहे हैं आपको बड़े बड़े लग सकते हैं, लेकिन पवित्र आत्मा ने सारी बातें हमारे लिए सरल कर दी है. एंड देन प्रिपरेशन ऑन अवर पार्ट, प्रिपरेशन फॉर हिज कमिंग. હવે તેના આગમનની આપણા પક્ષે તૈયારી. और उसके आगमन की हमारी ओर से क्या तैयारियां हैं. एंड देन द पैराबल्स रिगार्डिंग हिज कमिंग. ત્યારબાદ પ્રભુના પુનરાગમનના દ્રષ્ટાંતો. और इसके बाद प्रभु के पुनरागमन के जो दृष्टांत है वे. All of us want to live for him. આપણે બધા તેને સારું જીવવા ચાહીએ છે. हम सभी उसके लिए जीना चाहते हैं. And live an overcoming life.
અને જયવંત જીવન જીવવા ચાહીએ છે ઓર વિજયી જીવન જીના ચાહતે હૈ ઓલ ઓફ અસ વોન્ટ ટુ લેબ ફોર હિમ નોટ ટુ વેસ્ટ અવર ટાઈમ બટ ઇન્વેસ્ટ અવર લાઈફ આપણે સર્વ ચાહીએ છીએ કે પ્રભુ માટે મહેનત કરીએ સમયને બગાડીએ નહીં પણ એના માટે આપણે જમા કરીએ હમ સભી ચાહતે હૈ કે હમારા જો સમય હૈ ઓર હમારી જો મહેનત હૈ પ્રભુ કે લિયે કરે સો ધીસ સ્ટડીંગ ઓફ ધીસ પેરેબલ્સ આર ઇમ્પોર્ટન્ટ એટલા માટે દ્રષ્ટાંતોનો અભ્યાસ જરૂરી છે ઓર ઇસ કારણ દ્રષ્ટાંતો કા અભ્યાસ કરના આવશ્યક હૈ ધેન ધ પર્સન ઓફ અવર બિલેવડ વન્ડરફુલ લોર્ડ જીસસ પર્સન ઓફ હિસ કમિંગ અને આપણો અદ્ભુત તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેનું વ્યક્તિત્વ અમારે ઉદ્ધારકર્તા પ્રભુ ઈસુ મસીહ કા વ્યક્તિત્વ બોથ નાઉ ઇન ધીસ લાઈફ એન્ડ ઇન ઇટર્નિટી ધ બ્યુટી ધ ગ્લોરી ઓફ લોર્ડ જીસસ ખ્રિસ્ત અલોન કેન સેટિસ્ફાય યુ આ જીવનમાં અને આવનાર જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુંદરતા માત્ર જ આપણને તમને તૃપ્ત કરી શકે છે ઈ જીવન મે ઓર આને વાલે જીવન મે હમારે પ્રભુ ઈસુ મસીહ કા સૌંદર્ય હી હમે તૃપ્ત કર પાતા હૈ ઓલ અવર સિંગિંગ ઓલ અવર મેડિટેશન ઓલ અવર ટોકિંગ એન્ડ ઓલ અવર લાઈફ મસ્ટ બી ફિલ્ડ વિથ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ આપણા ગીતો આપણું મનન અને આપણા સંદેશ અને આપણું એકઠા મળવું સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્ત થી ભરપૂર હોવું જોઈએ હમારે ગીત ગાના હમારા બોલના હમારા બાઇબલ અભ્યાસ કરના હમારે પ્રાર્થના કરના હમારા સંદેશ દેના એ સારી બાતે પ્રભુ ઈસુ મસીહ સે ભર ગઈ હોની ચાહીએ ધેન અવર લાઈફ વિલ બી ફ્રેશ ત્યારે તો આપણું જીવન તાજું રહેશે તભી હમારા જીવન તાજગી કા હોગા હી ઇઝ ધ સેમ યેસ્ટરડે ટુડે ફોરએવર તે ગઈ કાલે આજે ને સદા કાળે વો ને વો છે વો કલ આજ ઓર આને વાલે સભી સમય મે એક સા હૈ હી ઇઝ અ લિવિંગ રિયાલિટી તે જીવંત વાસ્તવિકતા છે યે તો જીવિત વાસ્તવિકતા હૈ હી ઇઝ ઇન અવર મિડસ્ટ ધીસ મોર્નિંગ આજ સવારે તે આપણી મધ્યે છે આજ સુબહ મે વો હમારે બીચ મે હૈ હી લવ્સ અસ ઇક્વલી તે આપણને સમાન પ્રેમ કરે છે વો હમસે સમાન પ્રેમ કરતા હૈ હી ઇઝ વિલિંગ ટુ સ્પીક ટુ અસ તે આપણી સાથે બોલવા આતુર છે વો હમસે વાત કરના ચાહતા હૈ સો વુડ યુ માઇન્ડ ઇફ વી પ્રે અગેન ચલી પ્રે પ્રાર્થના કરીએ પ્રાર્થના કરીએ Loving Father, we commit the rest of the words into their loving hand. પ્રેમાળ પિતા બાકીના શબ્દોને તમારા પ્રેમાળ હાથમાં સોંપીએ છીએ. તમારા વગર અમે કંઈ કરી શકતા નથી. અમને મદદ કરો. Pray in the name of Lord Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી માંગીએ છીએ. આમેન. આમેન. And now we are turning to the prelude of his coming. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાની પ્રસ્તાવના. સૌથી પહેલે હમ પ્રભુ ઈસુ મસીહ કે આગમન કી પ્રસ્તાવના કે વિષય મે દેખેંગે વાય ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ ઇઝ ગોઈંગ ટુ કમ શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના છે પ્રભુ ઈસુ મસીહ કિસ લિયે વાપસ આ રહા હૈ વોટ ઇઝ ધ રીઝન વોટ ઇઝ ધ બેકગ્રાઉન્ડ ઓફ ધ કમિંગ ઓફ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નું આવવાનું કારણ શું છે પ્રભુ ઈસુ મસીહ કે આગમન કા કારણ ક્યા હૈ ધ હ્યુમન લાઈફ મેની પીપલ ટ્રાય ટુ સોલ્વ વિથ રેફરન્સ ટુ cause and effect scientists and psychologists અને જે માનવ જીવન છે જે જેમાં વૈજ્ઞાનિકો અને સાયકોલોજિસ્ટ છે તેઓ આ બે રીતે સમજાવવા માંગે છે એક તો એનું કારણ અને બીજી એનાથી થતી અસર જો મનુષ્ય કા જીવન હૈ ઉસકે વિષય મે જો વૈજ્ઞાનિક હૈ ઓર માનવશાસ્ત્રી હૈ દો રીતિ સે બતાના ચાહતે હૈ એક તો ઇફ આઈ ડોન્ટ ઈટ અસર ક્યા હૈ ઇફ આઈ ડોન્ટ ઓર કારણ ઇફ આઈ ડોન્ટ ઈટ ધેન આઈ વિલ બી હંગ્રી જો હું ના ખાઉં તો હું ભૂખ્યો થાઉં યદિ મે ખાના નહીં લેતા તો મુજે ભૂખ લગતી હૈ એન્ડ ધ ઇફેક્ટ ઇઝ હંગર એન્ડ ધ કોઝ ઇઝ નોટ ઈટિંગ કારણ છે ખાતો નથી અને એનું અસર થાય છે કે ભૂખ્યો થાઉં છું ખાના નહીં ખાને કે કારણ ભૂખ લગતી હૈ સો નાઉ સેમ વે વેન ધ લોર્ડ ઇઝ ટેલિંગ આઈ એમ ગોઈંગ ટુ કમ અગેન સૂન ધેર શુડ બી સમ બેકગ્રાઉન્ડ Why he has to come again? અને જ્યારે પ્રભુ ઈસુ એ પ્રમાણે કહે છે હું જલ્દી પાછો આવી રહ્યો છું ત્યારે એનું કારણ હોવું જોઈએ શા માટે તે આવનાર છે જબ પ્રભુ ઈસુ મસીહ કહેતા હૈ કે મેં શીઘ્ર હી વાપસ આ રહા હું તો ઉસકા કોઈ કારણ હોના ચાહીએ વો ક્યું વાપસ આ રહા હૈ બિલોવડ ઇફ યુ વોન્ટ ટુ હેવ આન્સર ફોર મોસ્ટ ઓફ યોર ક્વેશ્ચન્સ યુ હેવ ટુ ગો ટુ ધ ફર્સ્ટ બુક ઓફ ધ બાઇબલ કોલ્ડ જેનેસિસ વાલાઓ તમારા પ્રશ્નના જવાબ જો જોઈતા હોય તો બાઇબલનું જે પહેલું પુસ્તક ઉત્પત્તિનું પુસ્તક છે તે તરફ આવવું પડશે પ્રિયો યદિ આપકો અપને સવાલો કા જવાબ ચાહીએ તો આપકો પવિત્ર શાસ્ત્ર બાઇબલ કા જો પહેલા પુસ્તક હૈ ઉત્પત્તિ ઉસકા આના પડેગા એન્ડ જેનેસિસ ઇઝ ધ ઓરિજિન ઓફ એવરીથિંગ
उत्पत्ति तो सर्व नो आरंभ छे, उत्पत्ति शब्द की शुरुआत है. एवरीथिंग इज फर्स्ट मेंशन्ड देयर, द प्रिंसिपल ऑफ द फर्स्ट मेंशनिंग. અને સર્વ બાબતોનું પહેલું વર્ણન ત્યાં થયું છે, પહેલા વર્ણનનો સિદ્ધાંત ત્યાં છે. સભી બાતો કા સબસે પહેલે વર્ણન ઉસી પુસ્તક મે કિયા ગયા હૈ, ઇસીલિયે પહેલે પહેલી બાતો કા પહેલે સિદ્ધાંત વહાં મિલતે હૈ. એન્ડ વી ફાઇન્ડ ધ રીઝન વાય ધ લોર્ડ શુડ કમ અગેન. ત્યાં આપણને એનું કારણ જડે છે, શા માટે પ્રભુ ઈસુએ પાછા આવવું જોઈએ. પ્રભુ ઈસુ મસીહ કો ફિર સે ક્યો આના હૈ, ઇસકા કારણ હમે વહાં પર હી મિલતા હૈ. વેન વી લુક એટ ધ ફર્સ્ટ ચેપ્ટર ઓફ ધ જેનેસિસ, ઉત્પત્તિનો પહેલો અધ્યાય જ્યારે જોઈએ છે, જબ હમ ઉત્પત્તિ કી પુસ્તક કે પહેલે અધ્યાય કો દેખતે હૈ, ગોડ ક્રિએટેડ મેન વિથ અ ગ્રેટ હાઈ હોલી હેવનલી પર્પસ, ઉચ્ચ અને ઉન્નત અને સ્વર્ગીય ઈરાદા સાથે દેવે માણસને બનાવ્યું. પવિત્ર ઉચ્ચ ઓર ઉન્નત ઉદ્દેશ કે સાથ પરમેશ્વર ને મનુષ્ય કી સૃષ્ટિ કી. એન્ડ થ્રી ઓફ હિઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટ્રીબ્યુટ્સ ઓર કેરેક્ટરિસ્ટિક્સ God has shared with man while creating man. માણસને બનાવવા દ્વારા દેવે પોતાના જે ત્રણ મહત્વના ગુણ લક્ષણો કે પોતાનું જે ચારિત્ર એની ત્રણ મહત્વની બાબતો માણસની સાથે વહેંચી છે. મનુષ્ય કો બનાને મે પરમેશ્વર ને અપની તીન મહત્વપૂર્ણ ચરિત્ર કે દ્વારા ઉસે બનાયા હૈ. And first he shared with man his image. સૌ પ્રથમ માણસની સાથે પોતાની પ્રતિમા વેચી. સબસે પહેલે ઉસને અપની પ્રતિમા કે અનુસાર ઉસે બનાયા. Genesis chapter 1 verse 27. ઉત્પત્તિ પહેલો અધ્યાય 27મી કલમ. ઉત્પત્તિ 1 અધ્યાય ઓર 27 પદ. So God created man in his own image. In the image of God created he him. Male and female created he them. અને દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું. તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. તો પરમેશ્વરને મનુષ્ય કો અપને સ્વરૂપ કે અનુસાર ઉત્પન્ન કિયા. અપને ઈ સ્વરૂપ કે અનુસાર પરમેશ્વરને ઉસકો ઉત્પન્ન કિયા. નર ઓર નારી કરકે ઉસને મનુષ્યો કી સૃષ્ટિ કી. Now beloved, what is the image of God? હવે દેવનું સ્વરૂપ શું છે? તો પરમેશ્વર કા સ્વરૂપ ક્યા હૈ? We find the answer in the New Testament, John's Gospel chapter 4 verse 24. યોહાનના 4 અધ્યાયની 24મી કલમમાં આપણને એનો પ્રત્યુત્તર મળે છે. યોહાનના 4 અધ્યાય કે 24મે પદ મે હમે ઉસકા ઉત્તર મિલતા હૈ. And there we find God is a spirit. ત્યાં આપણે વાંચીએ છે દેવ આત્મા છે. યહાં પર હમ દેખતે હૈ પરમેશ્વર આત્મા હૈ. So when God created man, he created him primarily with a spiritual being. જ્યારે દેવે માણસને બનાવ્યું ત્યારે એનો પ્રાથમિક ઉદ્દેશ તે આ હતો કે તે આત્મિક માણસ બને. મનુષ્ય કહો જબ પ્રભુને બનાયા તબ ઉસકા જો પ્રથમ ઉદ્દેશ થા વો યે થા કે વો આત્મિક મનુષ્ય બને. And every other creation we find around, they were created by the mere word of God from the mouth of God. જે એની આસપાસની તમામ સૃષ્ટિ હતી તે દેવે માત્ર શબ્દથી, હા એના મુખમાંથી નીકળતા શબ્દથી દેવે બનાવી. ઉસકે આસપાસ કી જો સારી સૃષ્ટિ થી વો પરમેશ્વરને અપને સિર્ફ શબ્દ ઉસકે મુંહ સે નીકળે હુએ શબ્દ સે બનાઈ થી. બટ વેન ગોડ ક્રિએટેડ મેન, હી બ્રીથ હિઝ બ્રેથ, હિઝ ઇમેજ, હિઝ સ્પિરિચ્યુઅલ નેચર ઇનટુ હિમ. જેનેસિસ 2:7. પરંતુ જયારે દેવે માણસને બનાવ્યું ત્યારે ઉત્પત્તિ 2:7 પ્રમાણે પોતાના નસકોર પોતાનો શ્વાસ એના નસકોરામાં ફૂંક્યો અને પોતાનો આત્મા એને આપ્યો. લેકિન જબ મનુષ્ય કો પ્રભુને બનાયા તો ઉત્પત્તિ 2:7 કે અનુસાર ઉસકો અપને સ્વરૂપ મે બનાયા ઓર ઉસકે નાકો નથુનો મે અપને જીવન કા શ્વાસ ફૂંક દિયા. એન્ડ હી બીકેમ અ લિવિંગ સોલ, અ સ્પિરિચ્યુઅલ બીઈંગ. અને તે સજીવ પ્રાણી થયું અને એક આત્મિક માણસ થયું. અબ વો સજીવ સૃષ્ટિ હો ગયા ઓર આત્મિક મનુષ્ય બન ગયા. હી કેન બી કમ્યુનિંગ વિથ ગોડ એન્ડ હી કેન બી વોકિંગ વિથ ગોડ, ક્લેમિંગ ઇક્વલ સ્ટેટસ વિથ ગોડ ઇન મોસ્ટ ઓફ ધ થિંગ્સ. અને તે દેવની સાથે સંગત માણી શકતો, દેવની સાથે વાતચીત કરી શકતો અને જાણે દેવની સમાન હોય તે રીતનું ધોરણ તે સુખાનુભવ કરતો હતો. વો પરમેશ્વર કે સાથ બાત કર સકતા થા, પરમેશ્વર કે સાથ ચલતા થા ઓર પરમેશ્વર કી તરહ ઉસકા વ્યક્તિત્વ થા. એન્ડ હી કુડ અન્ડરસ્ટેન્ડ ગોડ્સ ગ્રેટ પર્પસસ, ડિઝાયર્સ, હાર્ટ્સ લોંગિંગ્સ, બીકોઝ હી વોઝ અ સ્પિરિચ્યુઅલ બીઈંગ. અને તે આત્મિક જન હોવાને કારણે
દેવના જે મહાન ઉદ્દેશો અને વિચારો અને સંકલ્પો તે સમજી શકતો હતો. આત્મિક મનુષ્ય હોને કે કારણ પરમેશ્વર કે હૃદય મેં જો બોજ થા ઉસકે જો ઉસકા જો ઉદ્દેશ થા ઉસકે જો વિચાર થે ઉસકી જો યોજનાએ થી યે સારી બાતે વો સમજ સકતા થા. સેકન્ડલી વેન ગોડ ક્રિએટેડ મેન હી ગેવ હિમ His dominion or rule over everything. બીજું જ્યારે દેવે માણસને બનાવ્યું ત્યારે સર્વસ્વ ઉપર જે અમલ ચલાવવાનો અધિકાર તેણે માણસને આપ્યો. દૂસરી વાત, જબ પરમેશ્વરને મનુષ્ય કો બનાયા તો પરમેશ્વરને મનુષ્ય કો સભી ચીજો પર સભી બાતો પર અધિકાર કરને કા અધિકાર દિયા. He did not create him as a slave or as a machine. તેણે તેને મશીન કે ગુલામ તરીકે બનાવ્યો નહીં. ઉસને ઉસે કોઈ યંત્ર યા તો ગુલામ નહીં બનાયા. He shared with him all his authority, all his dominion. પોતાનો જે અધિકાર હતો તે તેની સાથે દેવે વહેંચ્યો. લેકિન અપના જો રાજ કરને કા અધિકાર થા વો ઉસે દે દિયા. He delighted to see man ruling and reigning. માણસ રાજ કરે અને અમલ ચલાવે એ જોતા દેવને આનંદ થયો. મનુષ્ય રાજ ચલાય અધિકાર કરે યે બાત કો દેખને મેં ઉસે આનંદ આતા થા. વી ફાઇન્ડ ઇટ ઇન ધ 28th વર્સ ઓફ જેનેસિસ 1. ઉત્પત્તિ 1 અને 28 માં એ વાત આપણને મળે છે. ઉત્પત્તિ 1 28 માં ઇસ બાત કો હમ દેખ પાતે હૈ. હિયર આફ્ટર ટુ સેવ ટાઈમ વી વિલ હેવ ઇટ રીડ ઓન્લી ઇન ગુજરાતી. હવે પછી કેવળ ગુજરાતીમાં વાંચીશું જેથી સમયનો બચાવ થાય. યસ બ્રધર. 28. અને દેવે તેઓને આશીર્વાદ દીધો અને દેવે તેઓને કહ્યું કે સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સગળા પ્રાણીઓ પર અમલ ચલાવો. એન્ડ અકોર્ડિંગ ટુ પીપલ હુ મેક રિસર્ચ દે સે ઇન ધ ટાઈમ ઓફ ક્રિએશન ધેર શુડ હેવ બીન મોર ધેન 8000 બર્ડ્સ. અને જેઓ સંશોધન કરે છે તેઓના મત અનુસાર ઉત્પત્તિને સમયે 8000 પ્રકારના પક્ષીઓ હતા. સંશોધકો કે મત અનુસાર ઉત્પત્તિ કે સમય મે 8000 પક્ષી થે. એન્ડ ઓલસો મોર ધેન 4000 બીસ. અને 4000 કરતા વધારે પ્રકારના પ્રાણીઓ હતા. 4000 સે અધિક પ્રાણી ભી થે. એન્ડ મોર ધેન 5000 રેપ્ટાઇલ્સ. અને 5000 થી વધારે પેટે ચાલનારા હતા. 5000 સે જ્યાદા રેંગને વાલે જંતુ થે. નાઉ જસ્ટ ઇમેજિન ધ કેપેસિટી ઓફ ધ ફર્સ્ટ મેન ટુ નેમ ઓલ ઓફ ધમ, ટુ કોલ ઓલ ઓફ ધમ બાય નેમ એન્ડ ટુ કમાન્ડ એન્ડ કંટ્રોલ એવરી વન ઓફ ધમ બાય નેમ. અને હવે જો પહેલા માણસને દરેકે પક્ષી પક્ષીઓના નામ આપ્યા, એમને તે નામથી બોલાવતો હતો અને એમના પર અધિકાર ચલાવતો હતો. અબ ઇસ પ્રથમ મનુષ્ય કી જો ક્ષમતા હૈ ઓર શક્તિ હૈ ઉસે દેખીએ. ઇન સારે જંતુઓ કો પ્રાણીઓ કો પશુઓ કો એક એક કરકે ઉસને નામ દિયા. નામ સે ઉનકા ઉનકા વો નિયંત્રણ કરતા થા. એન્ડ વેન મેન સિન્ડ. જ્યારે માણસે પાપ કર્યું. લેકિન જબ મનુષ્યને પાપ કિયા. ડિસઓબેઇંગ ગોડ. દેવની આજ્ઞા તોડી. ઓર પરમેશ્વર કી આજ્ઞા કો તોડ દી. હી લોસ્ટ ધ ઇમેજ. તેણે સ્વરૂપ ગુમાવ્યું. અપના સ્વરૂપ ખો દિયા. સ્પિરિચ્યુઅલી હી બીકેમ ડેડ. આત્મિક રીતે તે મૃતક થયો. આત્મિક રીતે સે મર ગયા. એન્ડ હી લોસ્ટ હિઝ ડોમિનિયન. વળી તે પોતાનો અધિકાર ગુમાવી બેઠો. ઓર અપના રાજ ખો બેઠા. એન્ડ હી લોસ્ટ હિઝ કેપેસિટી ટુ રૂલ. અને અધિકાર જમાવવાને જેનો સત્તા હતી તે ગુમાવી બેસો બેઠો. અપના જો અધિકાર થા ઓ ખો બેઠા. એન્ડ સાયન્ટિસ્ટ સે ઇન ધ હ્યુમન બ્રેઇન ઓન્લી 1 out of 1000 is working. અને વૈજ્ઞાનિકો એ પ્રમાણે કહે છે માણસના મગજનો 1000મો ભાગ જ કામ કરે છે. ઓર જો વૈજ્ઞાનિક હે એ બતાતે હે કે મનુષ્ય કે દિમાગ કા 1000મો અંશ હી કાર્ય કરતા હે. Sin brought damage, numbness in the super brain. God gave to man and 999 part of the brain is dysfunctional, not functional today. અને પાપને કારણે માણસને જે સુંદર મન પ્રભુએ આપ્યું હતું એમાં નુકસાન પહોંચ્યું અને 999મો ભાગ માણસના મગજનો કામ કરતો નથી, કેવળ 1% કામ કરે છે. પાપ કે કારણ મનુષ્ય કો પરમેશ્વરને જો સર્વોત્તમ દિમાગ દિયા થા વો નિષ્ક્રિય હો ગયા
और 999 अंश बिल्कुल काम नहीं करते, मात्र एक अंश ही उसका दिमाग का कार्य करता है. एंड द थर्ड वैल्यूएबल थिंग गॉड शेयर्ड विद मैन इज हिज कम्युनियन. અને ત્રીજી મહત્વની વાત દેવે માણસને આપી તે તો તેની સંગત હતી. ઓર તીસરી મહત્વપૂર્ણ વાત જો મનુષ્ય કો પરમેશ્વરને બક્ષી થી વો તો ઉસકી સંગતિ થી. સપોઝ ઇફ સમબડી લવ્સ યુ વેરી મચ, ધારો કે કોઈ તમારા પર બહુ પ્રેમ રાખતું હોય, માન લો કોઈ આપસે બહુત હી પ્રેમ કરતા હૈ, એન્ડ યુ એક્સેપ્ટ ધેટ લવ એન્ડ રેસિપ્રોકેટ ધેટ લવ, એ પ્રેમનો તમે સ્વીકાર કરીને પ્રત્યુત્તર વાળો, ઉસ પ્રેમ કો આપ સ્વીકાર કરતે હૈ, ઉસકા પ્રતિભાવ દેતે હૈ, હાઉ મચ યુ લોંગ ટુ બી વિથ ધેટ પર્સન ઓલવેઝ ઓલવેઝ, તો હંમેશા એ વ્યક્તિની સાથે રહેવા તમે કેટલું બધું જંગતા હોવ છો, તો ઉસકે સાથ સદૈવ રહેને કી આપકી કિતની લાલસા હોગી. ધ મોસ્ટ લવિંગ એન્ડ ધ મોસ્ટ લવેબલ પર્સન હિઝ પ્રેઝન્સ અલોન કેન મેક હેવન આઉટ ઓફ અર્થ, હેવન આઉટ ઓફ એની સિચ્યુએશન. અને જે સૌથી પ્રેમાળ છે અને જેના પર પ્રેમ કરી શકાય એવી જે સૌથી પ્રેમાળ વ્યક્તિ છે તે જ આ પૃથ્વીને સ્વર્ગ બનાવી શકે છે કે બીજી કોઈ પણ પરિસ્થિતિને સ્વર્ગ બનાવી શકે છે. સબસે બડા પ્રેમી ઓર સબસે બડા જીસ પર પ્રેમ રખા જાતા હૈ ઉનકી જો સંગતિ હૈ વો સંગતિ હી ઇસ સંસાર કી સભી પરિસ્થિતિઓ કો સ્વર્ગીય બના સકતી હૈ. અનગ્રેટફુલ મેન disobeyed God, lost the communion with God. અને કૃતજ્ઞ માણસે દેવની આજ્ઞાને તોડી અને એ સંગતને તેણે ગુમાવી દીધી. લેકિન ઉપકાર કો તોડને વાલે મનુષ્યને પરમેશ્વર કી આજ્ઞા કો તોડ દી ઓર પરમેશ્વર કી ઉપસ્થિતિ કો ખો દી. From that day till today, he is the most miserable person on earth. એટલા માટે ત્યારથી માંડીને ત્યાર સુધી માણસ સૌથી દુર્ભાગ્ય વ્યક્તિ છે. ઇસી કારણ ઉસ દિન સે લેકર આજ તક મનુષ્ય સબસે દુર્ભાગ્ય મનુષ્ય હૈ. પ્રોસ્પરિટી હી કેનોટ સેટિસ્ફાઈ હિમ, સુખ તેને સંતોષ આપી શકતું નથી. યે જો સુખ હૈ ઉસે કુછ સંતુષ્ટ નહીં કર પાતા. પોપ્યુલરિટી કેનોટ સેટિસ્ફાઈ હિમ, ખ્યાતિ તેને તૃપ્ત કરી શકતી નથી. કીર્તિ ભી ઉસે કોઈ સુખ નહીં દે સકતી. પ્લેઝર્સ કેનોટ સેટિસ્ફાઈ, મોજ શોખ તેને તૃપ્ત કરી શકતા નથી. એ સાંસારિક જો આનંદ હૈ ઉસે તૃપ્તિ નહીં દે સકતે. દે ઓન્લી ક્રિએટ મોર એન્ડ મોર એપેટાઇટ એન્ડ ધેન ફાઇનલી મેન ઇઝ ડિસઇલ્યુશન ડિસસેટિસ્ફાઈડ. તે તો વધારે ને વધારે ભૂખ ઉત્પન્ન કરે છે અને છેવટે માણસ અસંતોષી જ રહે છે. ये सारी बातें तो उसे ज्यादा और ज्यादा क्षुधातुर बनाती है और असंतुष्ट बनाती है. इज इट नॉट ट्रू बिलेवर्ड, वाला अशुआ खरी बात नथी, प्रियो क्या ये बात सच नहीं है. वी वेंट आफ्टर सो मेनी थिंग्स इन द वर्ल्ड, फाइनली वी वर डिससैटिस्फाइड एंड अनलेस वी कम इनटू कम्युनियन विद हिम वी विल रिमेन डिससैटिस्फाइड. આપણે આ જગતની કેટલી બધી વસ્તુઓની પાછળ ફટકતા હતા તેમ છતાં અસંતુષ્ટ રહ્યા જ્યાં સુધી કે પ્રભુ ઈસુની પાસે ના આવ્યા. અને જો નહીં આવીએ તો હંમેશા અસંતુષ્ટ જ રહીશું. એ સંસાર કી કિતની ચીજો કે પીછે હમ લગે રહેતે થે ઓર સદૈવ અતૃપ્ત રહેતે થે, લેકિન જબ પ્રભુ ઈસુ મસીહ કે આને કે બાદ હમારી જીવન અલગ થા. લેકિન યદિ હમ ઈસુ મસીહ કે પાસ આતે નહીં હૈ તો હમારી ઇસ અતૃપ્તિ કા કોઈ અંત નહીં હોતા. ઇન જેનેસિસ 3:8 વી ફાઇન્ડ ધ લોંગિંગ ગોડ કેમ ડાઉન એન્ડ હી વોઝ સર્ચિંગ એન્ડ લોંગિંગ ટુ કમ્યુન વિથ મેન. અને ઉત્પત્તિ 3:8 માં આ પ્રેમાળ ઈશ્વરને આપણે જોઈએ છે જે માણસની સંગતની માટે જંગતો હતો. ઉત્પત્તિ 3:8 મે હમ ઉસ પ્રેમી પરમેશ્વર કો દેખતે હૈ જો મનુષ્ય કી ઇસ સંગતિ કો લાલસા કિયે ઢૂંઢતા રહેતા હા. આદમ વેર આર થાઉ, આદમ તુ ક્યાં છે, આદમ તુ કહાં હૈ, આઈ કેનોટ બી હેપી વિધાઉટ યુ, તારા વગર હું આનંદી હોઈ શકતો નથી, તેરે બિના મે ખુશ નહીં હો સકતા, એન્ડ યુ કેનોટ હેવ ફુલફિલમેન્ટ ઇન લાઈફ વિધાઉટ મી, મારા વગર તને જીવનમાં તૃપ્તિ નહીં મળે, ઓર મેરે બિના તેરે જીવનમાં ભી કોઈ તૃપ્તિ ના હોગી. હો મચ યુ ડિસ્ટ્રોયડ યોરસેલ્ફ, તે પોતાનો કેટલો બધો નાશ આણ્યો છે, તુને આપની કિતની બડી હાનિ ઉઠાઈ હૈ, વોટ ગ્લોરી આઈ હેવ પ્લાન્ડ ફોર યુ, તારા માટે મે કેટલો બધો મહિમા રાખ્યો છે, ઓર તેરે લિયે કિતના મહિમિત
कितनी महिमित योजनाएं मैंने बनाई थी. आई मेड यू इन माई इमेज. मारा स्वरूप मां मैं तने बनाव्यो. मेरे स्वरूप के अनुसार मैंने तुझे सिर्जा. एंड देयर इज नो हिंड्रेंस इन नोइंग वन अनदर, मूविंग विथ वन अनदर. एक बीजा ने जानवामा, एक बीजा ने साथे फरवामा कोई अवरोध नतो. एक दूसरे को पहचानने के लिए, एक दूसरे के संग चलने के लिए कोई भी रुकावट नहीं थी. आई गेव यू ऑल माई अथॉरिटी एंड माई को रीजेंट टू रूल ओवर एवरी क्रिएशन. मैं तने सर्व अधिकार आप्यो, मारो अधिकार आप्यो के सर्व सृष्टि पर तू राज करे. मैंने तुझे सब अधिकार दिया, जो अधिकार मेरा था सब पर राज करने का और अधिकार करने का, वो मैंने तुझे दे दिया. एंड आई डोंट सीक फॉर द कंपेनियनशिप ऑफ एनी बडी, फेलोशिप ऑफ एनी बडी एक्सेप्ट यू एडम एंड ईव. अने ओ आदम मने हवा, तमारा सिवाय हूँ बीजा कोई नी संगत शोधतो नथी. आदम और हवा, तुम दोनों के सिवा मैंने किसी कोई भी और चीज की, किसी अन्य की संगति को खोजा ही नहीं. टुडे द सेम लविंग वॉइस ऑफ गॉड कम्स, जॉन वेयर आर्ट थाउ, एंड मर्सी मेरी जोसेफ पुट योर नेम वेयर आर्ट थाउ. अने आजे एज प्रमाण देव नो अवाज आवे छे, जॉन के जोसेफ के मर्सी के मेरी, तमारू नाम मुकीने तू क्या छे. आज वही प्रेमी परमेश्वर की वाणी आप तक पहुंची है. जॉन, मर्सी, मेरी, आदम, अपना नाम रखकर आप पूछ सकते हो और उसकी पुकार को सुन सकते हो. व्हाट ग्लोरियस प्लान आई हैड फॉर यू, वेयर आर यू नाउ. तारे माटे मारी योजना कितनी महिमित हती, पण अत्यारे तू क्या छो. आपके लिए कितनी महिमित योजना उसकी थी, लेकिन आप कहां पर है. गॉड इज नॉट आस्किंग फॉर इन्फॉर्मेशन. गॉड इज नॉट आस्किंग फॉर अवर इन्फॉर्मेशन. प्रभु आपणी माहिती पूछतो नथी. प्रभु को हमारी माहिती नहीं चाहिए. ही नोस व्हाट वी आर. आपणे कोण छे ते जाणे छे. हम कौन है हम प्रभु जानता है. एंड गॉड नोस वेर वी आर. आपणे क्या छे ते पण देव जाणे छे. हम कहां है वो भी वो जानता है. He asks for confession. पण ते चाहे छे के आपणे कबूल करिए. वो चाहता है कि हम मान ले. He wants us to confess that we have fallen short of the glory of God, of the expectations and purposes of God. ते चाहे छे के आपणे देव नी जे आकांक्षा छे, देव नी जे अपेक्षाओ छे, तेनाथी पतित थया छे. परमेश्वर की महिमा से हम रहित हो गए हैं. उसकी जो आशाएं थी उससे हम बहुत ही कम मालूम पड़े हैं. इस बात को हम जान ले, ये परमेश्वर हमसे चाहता है. Glorious and wonderful is the moment when the proud man realizes his lost condition and cry out to God for mercy. અને તે પળો કેવી ધન્ય પળો છે જ્યારે ઘમંડી માણસ પોતાની જરૂરિયાત જાણીને દેવની પાસે દયાની હાંક મારે છે. ગર્વિષ્ઠ ઓર પાપી મનુષ્ય જબ અપની આવશ્યકતા કો પહેચાન લેતા હે, પરમેશ્વર કા પરમેશ્વર કી આવશ્યકતા ઉસકે જીવન મે ક્યા હે યો જાન લેતા હે ઓર પછતાપ કે દ્વારા ઉસે માનતા હે, વો પલ જીવન કી સબસે બડી મહિમિત પલ હોતી હે. એન્ડ ગોડ કેપ્ટ ઓન ફોલોઇંગ ધ ફોલન મેન એન્ડ ક્રાઈંગ આઉટ ટુ ધ ફોલન મેન. અને જે પતિત માણસ તેની પાછળ દેવ પડ્યો અને તેને હાંક મારતો રહ્યો. પતિત મનુષ્ય કે પીછે પરમેશ્વર હો ગયા ઓર ઉસે પુકારતા રહા. ફાઇનલી લોર્ડ જીસસ ક્રાઇસ્ટ કેમ ડાઉન ફ્રોમ હેવન સર્ચિંગ ધ ફોલન મેન. છેવટે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી આવ્યા એ માટે કે આ પતિત માણસને તે શોધી કાઢે. અંત મેં સ્વર્ગ છોડકર પ્રભુ ઈસુ મસીહ ઇસ ધરતી પર આયા તાકી ઇસ પાપી ઓર પતિત મનુષ્ય કો વો ખોજ નિકાલે. ઇફ યુ એન્ડ આઈ કેન ચેન્જ અવરસેલ્વ્સ એન્ડ કેન કમ બેક ટુ હિમ, ધેર ઇઝ નો નેસેસિટી ફોર હિમ ટુ કમ ડાઉન. જો તમે ને હું પોતાના પ્રયત્નથી પોતાને બદલી શકીએ તો ખ્રિસ્ત ઈસુને આ જગતમાં આવવાની જરૂર નહોતી. આપ ઓર મે યદિ અપને હી પર પ્રયાસો કે કારણ, કામો કે કારણ અપને આપ કો પરિવર્તિત કર સકતે થે તો પ્રભુ ઈસુ કો ઇસ સંસાર મે આને કી કોઈ આવશ્યકતા નહીં થી. નોઇંગ અવર હેલ્પલેસ કન્ડિશન હી કેમ ટુ ધીસ અર્થ. આપણી નિસહાય દશા જોઈને તે આ જગતમાં આવ્યો. લેકિન હમારી અસહાય પરિસ્થિતિ કો ઉસને દેખા ઓર વો યહાં પર આયા. એન્ડ હી વોઝ સિનલેસ. તે નિષ્પાપ હતો. વો પાપ રહિત થા. ટેમ્પટેડ ઇન ઓલ પોઇન્ટ્સ સચ એઝ વી આર યેટ વિથઆઉટ સિન. આપણી પેઠે સરો વાતે તે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો. हमारी तरह ही सारी बातों में उसकी परीक्षा की गई, लेकिन फिर भी वो दोष रहित पाप रहित रहा. Among all the human beings who have ever trodden upon this earth, he was the only one
who knew no sin. 2 Corinthians 5:21. બીજું કરંથી 5:21 પ્રમાણે આ પૃથ્વી ઉપર જે સર્વ માનવી આવ્યા છે તેમાં કેવળ પ્રભુ ઈસુ પાપ રહિત હતા. દુસરા કુરંધી 5:21 કે અનુસાર ઈ સંસાર મે જો કોઈ જીતને ભી મનુષ્ય આયે ઉનમે એકમાત્ર પ્રભુ ઈસુ મસીહી પાપ રહિત થા, નિર્દોષ થા. હાઉએવર યુ એક્ઝામિન હિમ સીક્રેટ પબ્લિક ઇન વર્ડ્સ ઇન ડીડ્સ ઇન વોટએવર ફોર્મ હી ઇઝ એન્ડ વેન હી વોઝ અપોન ધીસ અર્થ. And your declaration is 1 John 3:5, in him is no sin. અને ગમે તે રીતે તમે એની પરીક્ષા કરો, ચાહે એનું જાહેર જીવન કે ગુપ્ત જીવન, એના વિચારો કે એના શબ્દો, ગમે તે રીતે તમે એને પારખો, પરંતુ એક જ પરિણામે આવશો. 1 Johannes 3:5 પ્રમાણે તેનામાં પાપ નહોતું. ઉસકા જન જીવન લો, ગુપ્ત જીવન લો, ઉસકે વિચાર લો, ઉસકે બોલ લો, ઉસકા જીવન કા હરેક અંશ કિસી ભી રીતે સે આપ પરખ લો, લેકિન જો કુછ ભી અંશ ઉસકા નિષ્કર્ષ આયેગા વો 1 Johannes 3:5 કે અનુસાર ઉસમે કોઈ દોષ નહીં થા. નાઉ લિસન બિલવડ, હી ડિડ નોટ ડુ સો જસ્ટ ટુ ગિવ અસ ઓન્લી એન એક્ઝામ્પલ હાઉ ટુ લીવ. કેવી રીતે જીવવું એનો દ્રષ્ટાંત આપવા પ્રભુ ઈસુ આમ જીવ્યા નહોતા. કિસ પ્રકાર જીના ચાહીએ ઇસકા ઉદાહરણ દેને કે લિયે પ્રભુ ઈસુ ઇસ પ્રકાર નહીં જીએ થે. He is our example. તે અવશ્ય આપણો નમૂનો છે. હા, વો હમારા આદર્શ નમૂના તો હે હી. More than that, sinless blood on your behalf and my behalf should be shed for the forgiveness of our sins and also for the power to get deliverance from our sins. એથી વિશેષ આપણા પાપોની માફીને સારું અને પાપના બંધનમાંથી છુટકારાને સારું નિર્દોષ નિષ્કલંક રક્તની આવશ્યકતા હતી. હમે પાપ સે બચાને કે લિયે, મુક્ત કરને કે લિયે ઓર પાપ પર વિજય પાને કી શક્તિ દેને કે લિયે નિર્દોષ નિષ્કલંક રક્ત દેના થા. ઇસી કારણ પ્રભુ ઈસુ મસીહ નિષ્કલંક જીવન જીયા. આઈ વોઝ બોર્ન ઇન અ ક્રિશ્ચિયન ફેમિલી. હું એક ખ્રિસ્તી ઘરમાં જન્મ્યો હતો. મસીહ પરિવાર મે મેરા જન્મ હુઆ થા. I was brought up with strict Christian discipline. અને બહુ શિસ્તમાં મારો ઉછેર થયો હતો. બહુત હી ચુસ્ત મસીહી શિસ્ત મે મેરા મુજે બડાયા ગયા થા. When I was 15 years old, I was confirmed and I was made the full member of the church. 15 વર્ષનો થયો ત્યારે પૂર્ણ સભાસદ થયો. ઓર 15 સાલ કી ઉમ્ર મે મુજે પૂર્ણ સભાસદ બનાયા ગયા. I knew the blood of the Lord Jesus Christ would cleanse me from my sin. Mentally I knew it. માનસિક રીતે હું જાણતો હતો કે ઈસુ ખ્રિસ્તનો રક્ત મારા સર્વ પાપથી મને શુદ્ધ કરે છે. દિમાગી રીતે તમે જાણતા હતા કે ઈસુ મસીહ કા રક્ત મુજે સભી પાપો સે શુદ્ધ કર સકતા હે. બટ ધેર વોઝ નો ટ્રાન્સફોર્મેશન ઇન માય લાઈફ. પણ મારા જીવનમાં કોઈ રૂપાંતર નહોતું. લેકિન મેરે જીવનમાં કોઈ ભી બદલાવ નહીં થા. નો કન્ફર્મેશન ધેટ આઈ હેડ the real assurance of my sins forgiven. મારા પાપો માફ થયા છે એવી મને કોઈ ખાતરી નહોતી. પાપો કી ક્ષમા કી કોઈ નિશ્ચિતતા મેરે જીવન મે નહીં થી. I could not say that I had passed from death unto life. મરણ માંથી નીકળીને હું જીવન માં આવ્યો છું એમ હું કહી શકતો નહોતો. મે કહી નહીં પાતા થા કે મે મૃત્યુ સે નીકળ કર જીવન મે આ પહોંચા હું. I was cheating myself. Only when I go to heaven at the door Peter will ask me, are you a good man or bad man? If I am been living very bad and my goodness is not more than my badness, you would throw me into hell, I thought. અને હું એમ માનતો હતો જ્યારે હું સ્વર્ગના દરવાજે પહોંચીશ ત્યારે પિતર આવશે અને મને પૂછશે ત્યારે હું એને કહીશ કે હું તો સારો માણસ હતો અને મારા એવી આશા રાખું કે મારા સારા કામ ખરાબ કામ કરતા વધારે હતા જેથી કરીને તે મને નરક અગ્નિમાં ના ફેંકે. મેરી માન્યતા એ થી કે જબ મેં મર જાઉંગા તબ સ્વર્ગ કે દ્વાર પર પત્રસ કો મેં બતાઉંગા મેરે બુરે કામ મેરે બુરે કામ સે મેરે ભલે કામ જ્યાદા હૈ ઇસ કારણ મુજે ઉસમેં સ્થાન મિલના ચાહીએ. આઈ નેવર ન્યૂ વોટ ધ વર્ડ ઓફ ગોડ ટોલ્ડ અબાઉટ માય સાલ્વેશન. મારા તારણ વિશે દેવનું વચન શું કહે છે તે હું જાણતો જ નહોતો. મેરે ઉદ્ધાર કે વિષય મેં પરમેશ્વર કા વચન ક્યા બતાતા હૈ મુજે પતા નહીં. આઈ ડિડ નોટ બિલીવ ધેટ ઇન ધ મોમેન્ટ I can completely change. હું એ માનતો નહોતો કે એક જ પળમાં હું સંપૂર્ણ બદલાઈ શકું છું. એક હી પળ મે મેરા સંપૂર્ણ પરિવર્તન હો સકતા હૈ ઇસ બાત કો મે વિશ્વાસ નહીં કરતા થા. One night when I was 16 years old. એક રાત્રે જ્યારે મારી ઉંમર 16 વર્ષની હતી. લેકિન 16 વર્ષ કી આયુ મે એક રાત્રી કો બિલીવિંગ
believing what the word of God says about the power in his blood, I cried out to the Lord Jesus Christ for mercy. દેવનું વચન તેના રક્ત સંબંધી શું કહે છે એના સામર્થ્ય પર વિશ્વાસ કરતા મેં દેવની પાસે દયાની હાક મારી. પરમેશ્વરકાર વચન ઉસકે રક્ત કી શક્તિ કે વિષય મેં ક્યા કહેતા હૈ ઉસ પર વિશ્વાસ કરતે હુએ મેને ઉસકો પુકારા. વન વર્સ આઈ વોન્ટ એસ્પેશિયલી ધ યંગ પીપલ એન્ડ ચિલ્ડ્રન ટુ મેમોરાઇઝ ઇઝ કોલોસિયન્સ 1:14. અને હું ખાસ ચાહું છું એક કલમ બાળકો અને જુવાનો મોડે કરી નાખે, તે કલોસી 1:14 કલમ છે. ઓર કલોસી 1:14 પદ કો મે ચાહતા હું અબ જવાન ઓર બચ્ચે ઇસ પદ કો મુખાગ્ર કર લે. ઇન હોમ ઇન ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ વી હેવ રિડેમ્પશન થ્રુ હિસ બ્લડ ઇવન ધ ફોરગિવનેસ ઓફ સિન્સ. તેનામાં એટલે ઈસુ ખ્રિસ્તમાં આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી જે એના રક્ત દ્વારા છે તે છે. જિસમે હમે છુટકારા અર્થાત પાપો કી ક્ષમા પ્રાપ્ત હોતી હૈ. એન્ડ ધ બિલવડ ધેર આર ટુ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઇન ધ વર્ડ ઓફ ગોડ ટોલ્ડ ઓફ વોટ ધ બ્લડ ઓફ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ શેડ નીઅરલી 2000 યર્સ અગો કેન ડુ ફોર અસ ટુડે. દેવના વચનમાં બે મહત્વની વાતો કહેલી છે કે જે રક્ત પ્રભુ ઈસુએ 2000 વર્ષ પહેલા વેવડાવ્યું તે આજે આપણે માટે શું કરી શકે છે. પરમેશ્વર કે વચન મે આજ સે 2000 સાલ પહેલે પ્રભુ ઈસુ મસીહને જો રક્ત ક્રૂસ પર બહાયા થા વો હમારે લિયે ક્યા કર સકતા હૈ ઉસકે વિષય મે આજ ભી ક્યા કર સકતા હૈ ઉસકે વિષય મે દો બાતે બતાઈ હૈ. વર્ડ ઓફ ગોડ ઇઝ નોટ આસ્કિંગ અસ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. દેવનું વચન આપણને આ સમજવાનું કહેતું નથી. પરમેશ્વર કા વચન ઇસ બાત કો સમજને કે લિયે હમે નહીં કહેતા. વર્ડ ઓફ ગોડ ઇઝ આસ્કિંગ અસ as a child to believe this and act upon this. દેવનું વચન બાળકની પેઠે વિશ્વાસ કરવાનું કહે છે અને એના ઉપર કાર્ય કરવાનું કહે છે. લેકિન પરમેશ્વર કા વચન તો કહેતા હૈ એક બચ્ચે કી તરહ હમ ઉસ પર વિશ્વાસ કરે ઓર ઉસકે અનુસાર કાર્ય કરે. બીકોઝ ધ બ્લડ ઇઝ શેડ ઓલરેડી નાઉ ગોડ કેન ઓફર અસ ફ્રીલી ધ ફોરગિવનેસ ઓફ ઓલ અવર પાસ્ટ સિન્સ. રક્ત વહી ચૂક્યું છે અને કારણે આપણા સર્વ ભૂતકાળના પાપો પ્રભુ આપણને માફ કરી શકે છે. રક્ત તો બે ચુકા હૈ ઇસકે લિયે હમારે સારે ભૂતકાલીન પાપો કો પાપો કી ક્ષમા હો સકતી હૈ. ધેટ ઇઝ વોટ વી ફાઇન્ડ ઇન કોલોસિયન્સ ચેપ્ટર 1:14. કોલોસી 1:14 માં એ વાત આપણને મળે છે. કોલોસી 1:14 માં ઇસ બાત કો હમ દેખતે હૈ ઇવન ધ ફોરગિવનેસ ઓફ અવર સિન્સ એટલે પાપો ની માફી છે, પાપો કી ક્ષમા હૈ. નો એક્યુઝેશન, નો ગિલ્ટી ફીલિંગ આફ્ટર ધેટ. અને તે પછી કોઈ પણ પ્રકારનો દોષ નહીં અને કોઈ પણ પ્રકારના આપણું વિવેક આપણને દોષિત ઠરાવતું નથી. ઇસકે બાદ હમે કોઈ પ્રકાર સે દોષિત અપના વિવેક ભી દોષિત નહીં ઠહેરા સકતા હૈ, કોઈ દોષ નહીં. My sins are forgiven and forgotten forever and ever. મારા પાપ માફ થયા છે અને સદા કાળને માટે તે વિસરાઈ ગયા છે. મેરે સભી પાપ માફ હો ગયે હૈં ઓર પરમેશ્વર કે દ્વારા ભુલાએ ગયે હૈં સદૈવ કે લિયે. And secondly, we find the word redemption. The redemption. ત્યાં આપણે બીજો શબ્દ ઉદ્ધાર જોઈએ છે. ઓર દૂસરા જો શબ્દ હૈ વો ઉદ્ધાર દેખતે હૈં. And sometimes we imagine so much big spiritual thing and we don't understand the simple thing. આપણે ઘણીવાર મોટી મોટી વાતો સમજીએ છીએ પણ આ સરળ વાત સમજતા નથી. કઈ વાર હમ અપની કલ્પના મે ઇન બાતો કો બહોત વિશાલ સમજતે હૈ ઓર સમજને કો અસમર્થ સમજતે હૈ લેકિન યે બાત સરળ હોતી હૈ. રિડેમ્પશન સિમ્પલી મીન્સ ફ્રીડમ. ઉદ્ધાર એટલે આઝાદી. ઉદ્ધાર તો મુક્તિ હૈ. લિબર્ટી સ્વતંત્રતા. ઓર સ્વતંત્રતા હૈ. You can have 1000 packs and wage 100 watts and age to age you can try for freedom, liberty, liberation except the blood of Jesus Christ. There is no liberty. તમે હજાર હજાર વાર પ્રયત્ન કરો, ગમે એટલી કોશિશ કરો, પરંતુ ઈસુ ખ્રિસ્તના રક્ત વગર કોઈ સ્વતંત્રતા નથી. આપ કઈ કિતને ભી પ્રયાસ કર સકતે હો લેકિન પ્રભુ ઈસુ મસીહ કે રક્ત કે સિવા કહી ભી સ્વતંત્રતા મુક્તિ હૈ નહીં. ઇન ધ 21st સેન્ચુરી મેન ઇઝ અફ્રેડ ઓફ હિમસેલ્ફ. 21મી સદીમાં માણસ પોતાનાથી બી રહ્યો છે. 21મી સદીમાં ભી મનુષ્ય અપને આપ સે ડરતા હૈ. લિબરેશન ફ્રોમ એવરી બોન્ડેજ, એવરી ફેટર ઓફ સિનફુલ હેબિટ્સ.
અને તમામ પ્રકારની પાપી ટેવોમાંથી જે સ્વતંત્રતા, પાપ કી જીતની ગંદી આદત હૈ ઉનસે મુક્તિ મિલતી હૈ. ઓલમોસ્ટ એવરી ડે ઇન માય લાઈફ આઈ સી મિરેકલ ઓફ ધ પાવર ઓફ ધ બ્લડ ઓફ ધ લોર્ડ લિબરેટિંગ એન્સ્લેવ્ડ પીપલ, સ્લેવ્સ ઓફ સો મેની ડર્ટી હેબિટ્સ freed in a moment by the power of the blood of the Lord Jesus Christ. લગભગ રોજ રોજ હું મારા જીવનમાં આ ચમત્કાર જોઉં છું કે પાપોની સાંકળોથી ગંદી ટેવોમાં, પાપની ગંદકીમાં સપડાયેલા પાપીઓ એક પળમાં ઈસુ ખ્રિસ્તના રક્તના સામર્થ્ય દ્વારા આઝાદ થાય છે. પ્રતિદિન મેને દેખા હૈ પાપ કી ગંદી આદતો સે, પાપ કે સામર્થ્ય સે, પાપ કી ગુલામી સે પલ ભર મે ઈસુ મસીહ કે રક્ત કે દ્વારા મુક્તિ આઝાદી મિલ જાતી હૈ. As we humble ourselves and accept and acknowledge where we are slaves, where we are in bondage, and cry out to him for cleansing with childlike faith, the miracle is ours today this morning. અને જ્યારે આપણે પોતાને નમ્ર કરીએ છીએ, આપણી જરૂરિયાત જાણીને પ્રભુને હાથ મારીએ છીએ, ત્યારે આપણો પ્રભુ આજે સવારે એ ચમત્કાર આપણે માટે કરી શકે છે. જબ હમ અપને આપ કો દીન કરતે હૈ, જબ અપને હમ અપની આપ કી વાસ્તવિકતા કો માન લેતે હૈ ઓર ઉસસે કહેતે હૈ, ઉસકો પુકારતે હૈ, તબ હમારા પ્રભુ હમે મુક્તિ દે સકતા હૈ. માય ડિયર યંગ બ્રધર, મારા પ્રિય જુવાન ભાઈ, મેરે પ્રિય જવાન ભાઈ, માય ડિયર યંગ સિસ્ટર, મારી પ્રિય જુવાન બેન, પ્રિય જવાન બેન, આઈ સ્ટાર્ટેડ નોઇંગ ધ લોર્ડ વેન આઈ વોઝ અ યંગ મેન. જ્યારે હું જુવાન હતો ત્યારથી મેં પ્રભુને જાણ્યા, જવાની સે મેને પ્રભુ કો જાના. આઈ હેવ ગોન થ્રુ ઓલ યોર ટેમ્પટેશન્સ એન્ડ ઓલ યોર ટ્રાયલ્સ. તમારા સર્વ પરીક્ષણોમાં અને કસોટીઓમાંથી હું પણ પસાર થયો છું. આપકે સામને જીતની પરીક્ષા આતી હૈ ઓર દુખ કસોટીયાં આતી હૈ ઉન સભી સે મેં ગુજર ચુકા હું. બાય ધ ગ્રેસ ઓફ ગોડ આઈ કેન અશ્યોર યુ ક્રિશ્ચિયન લાઈફ 100% victorious life is possible. અને અનુભવથી એ પ્રમાણે તમને કહું છું અને ખાતરી આપવા ચાહું છું કે 100% વિજયી ખ્રિસ્તી જીવન તે શક્ય છે. પરમેશ્વર કે અનુગ્રહ દ્વારા મેં એ નિશ્ચય દિલાના ચાહતો હું કે મસીહી જીવન 100% વિજયી કા જીવન હૈ. And you come with confidence and you come confessing whatever may be your bondage this morning. He will liberate you. You will be free till the end of your life. અને તમારું બંધન આજે સવારે ગમે તે કેમ ના હોય, કબૂલ કરતા વિશ્વાસથી પ્રભુ ઈસુ પાસે આવો અને તમારા સદાકાળ માટે તમે મુક્ત થશો. આપકા કોઈ ભી બંધન હો, વિશ્વાસ કે સાથ ઉસકો માનતે હુએ પ્રભુ ઈસુ કે પાસ આઈએ, આપ નિશ્ચય હી ઉસે મુક્તિ પાઓગે. No one is a hopeless case. અને કોઈ પણ કેસ તે હોપલેસ નથી, કોઈ ભી આશા રહિત કેસ નહીં હૈ. કમ વિથ સિમ્પલ ફેઇથ, લોર્ડ આઈ વોન્ટ યોર ફોરગિવનેસ, યોર ક્લેન્સિંગ. સરળ વિશ્વાસ સાથે આવો અને કહો, પ્રભુ મને તમારી માફી જોઈએ, મને શુદ્ધિ જોઈએ. સરળ વિશ્વાસ સે કહો, પ્રભુ મુજે તુમ્હારી ક્ષમા ઓર માફી ચાહિયે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ એડવેન્ટ, ફર્સ્ટ કમિંગ ઓફ ધ લોર્ડ. આ તો પ્રભુ ઈસુના પહેલા આગમન ની વાત છે. યે તો પ્રભુ યીશુ મસીહ કે પ્રથમ આગમન કી બાત હૈ. કેમ એન્ડ ડાઈડ ઓન ધ ક્રોસ ફોર યુ એન્ડ મી, રોઝ અગેન વિક્ટોરિયસ, એન્ડ ટુડે હી ઇઝ નોકિંગ એટ અવર હાર્ટ્સ ડોર આસ્કિંગ ફોર એડમિશન. તે આપણે સારું આ જગતમાં આવ્યો, વધસ્તંભ ઉપર તેણે પોતાનો પ્રાણ આપ્યો, સજીવન થયા અને આજે તે આપણા હૃદયના દ્વાર પર ઠોકી રહ્યો છે એ માટે કે તે અંદર આવે. વો હમારે લે ઇસ સંસારમાં આયા, ક્રૂસ પર અપના પ્રાણ દે દિયા ઓર આજ આજ હમારે હૃદય કે દ્વારો કો ખટખટા રહા હૈ તાકી વો અંદર આ પાય ઓર હમે મુક્તિ દે. એન્ડ વોટ એવર મેન લોસ્ટ હી વોન્ટ્સ યુ ટુ ગેઇન, એન્ડ હી વોન્ટ્સ યુ ટુ હેવ હિઝ ઇમેજ એન્ડ હિઝ કમ્યુનિયન એન્ડ હિઝ ડોમિનિયન અબોવ ઓલ, સિટિંગ ઓન હિઝ થ્રોન એન્ડ રૂલિંગ, એન્ડ હી ફોર ધેટ હી ઇઝ ગોઈંગ ટુ કમ બેક અગેઇન. અને તે ચાહે છે કે જે કંઈ માણસે ગુમાવ્યું છે તે તમે પ્રાપ્ત કરો, તેનું સ્વરૂપ, તેનો અધિકાર, તેની સંગત પ્રાપ્ત કરીને એની સાથે એના રાજ્યાસન પર સદાકાળ સુધી રાજ કરો. વો ચાહતા હૈ જો કુછ ભી આપને ખોયા હૈ વો વો આપકો પુનઃ પ્રાપ્ત હો જાય, ઉસકી સંગતિ પ્રાપ્ત હો જાય, ઉસકા સ્વરૂપ પ્રાપ્ત હો જાય, ઉસકા જો અધિકાર હૈ વો પ્રાપ્ત હો જાય ઓર ઉસકે સંગ આપ સિંહાસન પર વિરાજમાન હો. Shall we pray? પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરેંગે.
डोंट गेट अप एंड गो उबा થઈને જશો નહીં ખડે હોકર જાના નહીં કાઇન્ડલી ક્લોઝ યોર આઈઝ કૃપા કરી આંખો બંધ કરો અપની આંખે બંધ રખે ધ લોર્ડ ઇઝ હિયર પ્રભુ યહાં છે પ્રભુ યહાં ઉપસ્થિત હૈ ધ લોર્ડ ઇઝ પ્લીડિંગ વિથ અસ પ્રભુ આપણી આજીજી કરે છે પ્રભુ હમસે કહે રહા હૈ વિથઆઉટ અસ કોલિંગ હિમ હી કેનોટ ડુ એનીથિંગ ઇન અવર લાઈફ જો આપણે એને નહીં બોલાવીએ તો તે આપણા જીવનમાં આવી શકતો નથી યદિ હમ ઉસકો ના બુલાએ તો વો હમારે જીવન મેં પ્રવેશ નહીં કર પાયેગા લોર્ડ આઈ વોન્ટ યુ પ્રભુ હું તમને ઈચ્છું છું પ્રભુ મેં તમને ચાહતા હું આઈ વોન્ટ ટુ સી યુ વેન યુ આર કમિંગ સિક્રેટલી ટુ ટેક મી ટુ ગ્લોરી જ્યારે તમે ગુપ્ત રીતે આવો ત્યારે હે પ્રભુ હું તમને જોવા ચાહું છું કે હું પણ મહિમામાં જાઉં પ્રભુ આપ ગુપ્ત રીતે જબ આય તબ મેં યે દેખના ચાહતા હું કે મેં ભી તુમ્હારે સાથ ઉઠાયા જાઉં ઇફ ધેટ ઇઝ યોર પ્રેયર જો એ તમારી પ્રાર્થના હોય યદિ આપકી યે પ્રાર્થના હૈ સો ફાર યુ આર નોટ બોર્ન અગેન હજુ સુધી તમે નવો જન્મ પામ્યા નથી ઓર અભી તક આપકા નયા જન્મ નહીં હુઆ હૈ યુ હેવ નોટ કમ બાય સિમ્પલ ફેઇથ અંડર ધ ફોરગિવિંગ એન્ડ ફ્રીઇંગ પાવર ઓફ ધ પ્રેશિયસ બ્લડ ઓફ ધ લોર્ડ પ્રભુના શુદ્ધ કરના માફી આપનાર અને આઝાદ કરનાર રક્તના સામર્થ્યની નીચે જો હજુ સુધી તમે વિશ્વાસથી કદી આવ્યા નથી યદિ વિશ્વાસ કે સહિત આ પ્રભુ ઈસુ મસીહ કે શુદ્ધ કરને વાલે ઓર ક્ષમા દેને વાલે રક્ત કે તલે આપ આયે નહીં હૈ પ્લીઝ કોલ અપોન હિમ નાઉ હમણાં જ તેને હાક મારો અભી ઉસે પુકારો નાઉ ઇસ ધ એક્સેપ્ટેડ ટાઈમ હાલ જ માન્ય કાળ છે અભી માન્યતા કા સમય હૈ એન્ડ શો યોર ડિઝાયર ઇફ યુ પુટ અપ યોર હેન્ડ વી વોન્ટ ટુ હેલ્પ યુ વી વોન્ટ ટુ પ્રે ફોર યુ તમારી જો ઈચ્છા હોય ને તમે ચાહતા હોય તો અમે તમને સહાય કરી શકીએ છીએ યદિ આપ ચાહતે હૈ ઓર હમ આપકી સહાયતા કરે તો પ્રાર્થના કે લિયે આપ અપના હાથ બતા સકતે હૈ ઓલ ઇઝ ક્લોઝ્ડ બધી આંખો બંધ રહે તમે ચાહો તો હાથ બતાવી શકો છો સબોકી આંખે બંધ રહે ઓર જો ચાહતે હૈ વો અપના હાથ બતા સકતે હૈ વી આર આસ્કિંગ ઓન્લી ફોર પીપલ હુ વોન્ટ ટુ ડિસાઈડ ફોર સાલ્વેશન જેઓ તારણને માટે નક્કી કરે છે તેઓને માટે અમે વાત કહી રહ્યા છીએ જો ઉદ્ધાર કે લિયે અપના નિર્ણય લેતે હૈ ઉનકે વિષય મે હમ યે બાત બતા રહે હૈ ડોન્ટ ફીલ શાય શર્માશો નહીં ઓર શર્મ નહીં કરો પુટ અપ યોર હેન્ડ એન્ડ વી વોન્ટ ટુ હેલ્પ યુ તમારો હાથ તમે બતાવશો અમે તમને મદદ કરીશું આપકા હાથ બતાએ હમ આપકી સહાયતા કરેંગે એનીબડી અમંગ બ્રધર્સ ઓર સિસ્ટર્સ ભાઈઓ માં કે બહેનો માં કોઈ પણ છો કોઈ ભાઈ કોઈ બહેન કહીં પર ભી હૈ થેન્ક યુ એનીબડી એનીબડી એલ્સ ઓર કોઈ એનીબડી ઓર કોઈ Don't go away as you came in. જેવા આવ્યા છો તેવા જ પાછા જશો નહીં. જેસે આયે હો ઇસી પ્રકાર વાપસ લોટના નહીં. I think nobody is there. I thought somebody was there. Anyhow, we want to give you a chance and we want to close our invitation and you will regret throughout your lifetime. We humbly beseech you, decide now and put up your hand. અને જો આવો નિર્ણય કદી જ કર્યો ના હોય તો હમણાં જ એવો નિર્ણય કરો પ્રભુ ઈસુનો સ્વીકાર કરો નહીં તો આખા જીવનને માટે એ દુઃખ રહી જશે યદિ અભી તક આપને ઇસ પ્રકાર કા નિર્ણય નહીં કિયા હૈ આજ હી અભી હી ઉસ નિર્ણય મે આપ આ જાઈએ અગર ઇસ પલ કો આપ ખો દોગે તો પૂરે જીવન ભર આપકો ઇસકા દુઃખ રહેગા Loving Father, we commit thy precious word into thy loving hand. પ્રેમાળ પિતા તમારા મૂલ્યવાન વચનને તમારા પ્રેમાળ હાથમાં સોંપીએ છે. સંસારમાં સર્વશ્રેષ્ઠ પુસ્તક બાઇબલ સંસારમાં સર્વશ્રેષ્ઠ પુસ્તક બાઇબલ વાંચે ને તેને હર હમે સન્ડે સ્કૂલ કે બચ્ચે ઉપર ચલે જઈએ બસ ધ બેસ્ટ બુક ટુ